સુરતની કિરણ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. બે વર્ષની જીવિત બાળકીને મૃત જાહેર કરી. મૃત બાળકી હકીકતે જીવિત હતી. બાળકીને રાત્રે 10 વાગે મૃત જાહેર કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં રાત્રે 11 કલાકે અને 20 મિનિટે બાળકીનું હૃદય ચાલી રહ્યું હતું. બે વર્ષની બાળકી દાદરા પરથી પટકાઈ હતી. બાળકીને ઇન્ટરનલ હેમરેજથી હૃદયમાં લોહી જામી ગયું હતું. किरण हॉस्पिटल ने बाड़की ने मृत जाहिर करीने डिस्चार्ज आपी दीधु. डिस्चार्ज आप्याना थोड़ा समय बाद बाड़की नो मृत्यु थयो. खूब ज गंभीर बेदरकारी सामे आवी रही छे. संवाददाता आनंद पटनी जोड़ाई गया छे. आनंद, सूरत ने किरण हॉस्पिटल ने खूब ज गंभीर बेदरकारी कही शकाय. बे वर्षनी जीवित बाड़की ने मृत जाहिर करी. ભાવિકા, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી આ કિરણ હોસ્પિટલ છે. હું પહેલા કિરણ હોસ્પિટલના આપને બહારથી દ્રશ્ય બતાવવા માંગીશ કે કિરણ હોસ્પિટલની અંદર એક બાળકી જે છે, આર્મી નામની 2 વર્ષીય બાળકી, રાત્રે દાદર પરથી પટકાતાની સાથે એ બાળકીને અહીંયા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવી ત્યારે એ બાળકી જીવિત હતી અને એ બાળકીનું સિટી સ્કેન વગેરેની જે કાર્યવાહી છે એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી અને એ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે છે એ બાળકીને ત્યાંથી બ્રોટ ડેડ જાહેર કરીને ત્યાંથી એને મોકલી દેવામાં આવી હતી. આ ગંભીર પ્રકારની એક બેદરકારી છે. જોકે હોસ્પિટલના સત્તાધીશો આ મામલે હજી સુધી કંઈ પણ બોલવા માટે રાજી નથી, પરંતુ જે ગંભીર બેદરકારી છે એ બેદરકારી સામે આવી હતી અને જેને લઈને હાલ જે છે અત્યારે બાળકીના પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ચૂકી છે. બાળકી ને બ્રોટ ડેડ જાહેર કરાયા બાદ સુરતની સ્વીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં જે ડોક્ટર દ્વારા એને તપાસ કરવામાં આવી હતી એ ડોક્ટરે એવું જણાવ્યું હતું કે બાળકીના ધબકારા ચાલુ હતા અને બાળકીના ધબકારા ચાલુ હતા તે સમયની અંદર જે છે એ બાળકીનો ઓપરેટ કરવાની પરિસ્થિતિમાં લાવવામાં આવી હતી, પરંતુ એ બાળકીને લઈ જવામાં આવી હતી. અત્યારે હોસ્પિટલ ખાતે અમે પહોંચ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો કે આ સિક્યુરિટી જે છે અત્યારે ગેરવર્તણૂક કરી રહી છે અને કેમેરો બંધ કરવાની વાત કરી રહી છે. જ્યારે વીટીવી આ સમગ્ર મામલાને ઉઠાવવા માટે અહીંયા પહોંચ્યું છે ત્યારે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જે છે એ વાતચીત કરવાની તો દૂર, પરંતુ સિક્યુરિટી દ્વારા જે છે હોસ્પિટલ ખાતેથી તમામ જે છે વાતો છુપાવવામાં આવી રહી છે. આ બાળકી અને મોત મૃત જાહેર કરીને રજા આપી દેવામાં આવી હતી અને તેને લઈને જે ખાસ કરીને સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે વીટીવી ફરી એકવાર લોકોની વહારે પહોંચવાનું છે ત્યારે સિક્યુરિટી દ્વારા જે છે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે. ભાવિકા, આનંદ, એક તો ગંભીર બેદરકારી અને ઉપરથી ઢાંક ભીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મીડિયા જે સમગ્ર બાબતને ઉજાગર કરવા માંગી રહી છે તેમાં પણ ક્યાંક મીડિયા સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને પરિવારજનોનું કોઈ નિવેદન સામે આવ્યું છે? પરિવારજનોનું શું કહેવું છે? ભાવિકા, આ સમગ્ર મામલે હજી સુધી પરિવાર જે છે સામે નથી આવ્યો, પરંતુ આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી છે ત્યારે સમગ્ર ઘટના ઉપર જે છે ડાંક પીછોડો કરવા માટે જે કિરણ હોસ્પિટલ છે જાણીતી છે અને બાળકીનો બ્રોટ ડેડ અને દામા એમ બે વસ્તુ એના કેસ પેપર ઉપર લખીને એ બાળકીને અહીંયાથી મોકલી દેવામાં આવી હતી અને એ બાળકીને જ્યારે સ્વીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે એના હૃદયના ધબકારા જે છે ચાલુ હતા એવું ત્યાંના સ્થાનિક ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે છે પરિવાર હજી સુધી સામે નથી આવ્યો, પરંતુ જે ડોક્ટરોની ગંભીર બેદરકારી છે એ બેદરકારી સામે આવી રહી છે. આપ અત્યારે પણ જોઈ શકો છો કે કિરણ હોસ્પિટલની અંદર દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોની બેદરકારીને લઈને જે છે એ દર્દીઓએ શોષવાનો વારો આવતો હોય છે. અત્યારે પણ જ્યારે આ વીટીવી અહીંયા પહોંચ્યું છે ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ લેવા માટે ત્યારે સિક્યુરિટી અધિકારીઓ જે છે અહીંયા પહોંચી ચૂક્યા છે અને સમગ્ર ઘટના પર ડાક પીછોડો કરવાનો કે આપ ગેટની બહાર જાઓ એ પ્રકારના ઇશારા પણ જે છે એ સિક્યુરિટી ઓફિસરો દ્વારા કરવામાં આવતો હોય છે. પરવાની વગર શા માટે અંદર આવો છો એ તમામ બાબતો જે છે કિરણ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સિક્યુરિટીને આગળ કરી દેવામાં આવે છે અને આ સમગ્ર મામલાનો ડાક પીછોડો કરવામાં અત્યારે હાલ આવી રહ્યો છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ બિલકુલ આનંદ, આભાર તમામ જાણકારી બદલ. ઘોર બેદરકારી કહી શકાય. એક બાળકી જીવિત છે, તેને મૃત જાહેર કરવામાં આવી, તેના ધબકારા ચાલુ હતા, બીજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું.